गुड मॉर्निंग फ्रेंड्स, आजना वीडियो नी अंदर आपणे धोरण 9 रचनाओ जेनो दाखला नंबर 4 जे छे एनी रचना 1-2 जोईशु, जेमा तमारे अलग अलग प्रकारना खूणाओ रचवाना आवे छे। ए खूणाओ कई रीते रचवा एनो आपणे अभ्यास करीशु। मित्रो गुड मॉर्निंग, मित्रो आदर्श ट्यूशन क्लास संचालित यूट्यूब चैनल में आप सबनुं हार्दिक स्वागत छे। आज आप शीखीशु धोरण 9 प्रकरण 11 गणित नी अंदर रचनाओ विषय नो अभ्यास करीशु। आगलना वीडियो में आपणे स्वाध्याय 11.1 नी 90 अंश नो खूणो कई रीते रचाय अने 45 अंश नो खूणा नी रचना केवी रीते थाय एनो अभ्यास कर्यो। हवे आपणे आजे अभ्यास करीशु 75 अंश ना मापना खूणा नी रचना केवी रीते करवी। आनो पहेलो दाखलो छे 75 અંશના માપના ખૂણાની રચના કરો। તો 75 અંશના માપનો ખૂણો કેવી રીતે રચવાનો? તો સૌથી પ્રથમ આપણે કિરણ રચીશું। 75 અંશનો ખૂણો રચવા માટે મિત્રો સૌથી પહેલા આપણે એક કિરણ રચીશું। અહીંયા કિરણ આપણે ઓ એ ની રચના કરી। હવે ઓ બિંદુ આગળ, બિંદુ ઓ આગળ આપણે પરિકરની મદદથી અર્ધવર્તુળ રચીશું। ઓને કેન્દ્ર બનાવી અનુકૂળ ત્રિજ્યા લેવાની, કોઈ ચોક્કસ માપ નથી, અનુકૂળ ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર બનાવી અને એક અર્ધવર્તુળ દોરીશું। મિત્રો આ અર્ધવર્તુળ એ આ ઓ એ કિરણને જ્યાં છેદે ત્યાં આપણે યોગ્ય નામ આપીશું, દાખલા તરીકે બી આપીએ છીએ। હવે બીને કેન્દ્ર બનાવી અને વર્તુળનું માપ બદલવાનું નથી, એ જ માપ રાખવાનું અને બીને કેન્દ્ર બનાવી અને એક ચાપ દોરીશું। જે ચાપ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં આપણે સી નામ આપી દઈશું। મિત્રો ત્યાર પછી સી ને કેન્દ્ર બનાવી અને એ જ ત્રિજ્યા વાળું બીજું એક ચાપ અર્ધવર્તુળ ઉપર લગાવીશું। સી ને કેન્દ્ર બનાવીને અને અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં આપણે ડી નામ આપીશું। મિત્રો હવે આટલી રચના જે 90 અંશના ખૂણામાં આપણે દોરી હતી એ જ રચના આવશે। હવે અહીંયા આપણે સી અને ડી આ બંનેને વારાફરતી કેન્દ્ર બનાવીશું અને 90 અંશના ખૂણાનું પહેલા નિર્માણ કરીશું। તો પરિકરને સી અને ડી ઉપર વારાફરતી રાખવાનું, એ જ માપ, એ જ ત્રિજ્યા વાળું વર્તુળ એટલે કે સી ડી જેટલું જ હશે। તો સી ને અને ડી ને વારાફરતી કેન્દ્ર બનાવીશું। મિત્રો પહેલા સી ઉપર પરિકરને એક ચાપ મારીશું, ત્યારબાદ ડી ને કેન્દ્ર બનાવીને ચાપ મારીશું। બંને ચાપ જ્યાં છેદે ત્યાં તેમાંથી આપણે એક તૂટક રેખા દોરીશું। મિત્રો અને અહીંયા 90 અંશનો ખૂણો તૈયાર થયો। જો આપણે 75 અંશનો ખૂણો મિત્રો રચવાનો છે, અહીંયા આપણે જે વાત કરી એ 90 અંશના ખૂણામાં આ સી અને ડી એ 60 અંશનું માપ છે, એનું આપણે અડધું કરી દીધું એટલે કે બી થી સી 60 અને અહીંયાથી અહીંયા અહીંયા આપણે એક નામ આપી દઈશું। મિત્રો જે આ બંને ચાપ છેદે ત્યાંથી દોર્યું એને આપણે ઈ નામ આપી દઈશું। હવે આ ઈ સી જે છે એ 30 અંશ છે, ઓલરેડી આ જે છે એ 60 અંશ છે, આપણે 75 નો રચવો છે તો આપણે અહીંયા એ ઈ સી જે છે એના અડધા કરવા પડશે એટલે કે 15 થશે। તો 60 અને 15 75 થઈ જશે। તો હવે આપણે શું કરવાનું દોસ્તો? તો તમારે પરિકરને ઈ થી સી જેટલું પહોળું કરવાનું, પરિકર ઈ અને સી જેટલું પહોળું કરવાનું, બરોબર ધ્યાન આપજો। ઈ અને સી જેટલું પરિકર પહોળું કરી ઈ ને કેન્દ્ર બનાવી એક ચાપ મારીશું, ત્યારબાદ સી ને કેન્દ્ર બનાવી અને એક ચાપ દોરીશું। હવે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે એફ નામ આપી દઈએ અને ઓમાંથી એફમાં પસાર થતું
एफ માંથી પસાર થતું અને ઓ ઓ એફ કિરણ આપણે દોરીશું મિત્રો। અહીંયા જે તમારો ખૂણો બનશે એ 75 અંશનો બનશે। ફરી એકવાર દોસ્તો, સૌથી પહેલા આપણે કિરણ રચવાનું। કિરણ રચ્યા પછી ઓ ને કેન્દ્ર બનાવી અને પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યાવાળું એક અર્ધવર્તુળ દોરી દેવાનું। આ અર્ધવર્તુળ કિરણ ઓ એ ને જ્યાં છેદે ત્યાં બી નામ આપીશું। એ જ ત્રિજ્યાવાળું વર્તુળ પરિકર રાખી બી ને કેન્દ્ર બનાવી એક ચાંપ મારવાનું, જે અર્ધવર્તુળને છેદે ત્યાં સી નામ આપ્યું। સી ને કેન્દ્ર બનાવી તે જ ત્રિજ્યાવાળું ચાંપ દોર્યું જે અર્ધવર્તુળને ડીમાં છેદ છે। ત્યાર પછી સી અને ડી પર વારા ફરતી પરિકર મૂકી ચાંપ મારીશું, જે ચાંપથી આપણને 90 અંશનો ખૂણો મળશે। આ 90 અંશનો ખૂણો તૂટક રેખાથી રચતા અર્ધવર્તુળ ઉપર જ્યાં છેદે ત્યાં એ નામ આપીશું। આપણે મિત્રો 75 અંશનો ખૂણો રચવો છે। આ પહેલું ચાંપ જે છે 60 અંશનું થાય, આ 30 થયું આટલું। હવે આપણે 30 ના અડધા કરીશું તો અહીંયા 15 મળશે, એટલે 60 અને 15 એટલે 75 થઈ જશે। તો એના માટે તમારે પરિકરને ઈ થી સી જેટલું પહોળું કરવાનું અને ઈ અને સી ઉપર વારા ફરતી રાખી અને ચાંપ મારવાનું, જે ચાંપ બંને છેદે ત્યાં એફ નામ આપો અને કિરણ ઓ એફ ની રચના કરો। આમ ખૂણો એફ ઓ એ અથવા એફ ઓ બી એ માંગેલ ખૂણો બનશે। રચનાના મુદ્દા, તો મિત્રો હવે આપણે રચનાના મુદ્દા જોઈએ। તો સૌ પ્રથમ કિરણ ઓ એ દોરો, જે આપણે અહીંયા કિરણ ઓ એ ની રચના કરી। ઓ ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વાળું અર્ધવર્તુળ દોરો, જે કિરણ ઓ એ ને બી બિંદુમાં છેદે। આપણે ઓ ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ દોર્યું, જે કિરણ ઓ એ ને બી બિંદુમાં છેદે છે। બી ને કેન્દ્ર લઈ તે જ ત્રિજ્યા વાળું ચાંપ દોર્યું મિત્રો, જે અર્ધવર્તુળ ને સી બિંદુમાં છેદે છે। બી ને કેન્દ્ર લઈને આપણે એક ચાંપ માર્યું જે અર્ધવર્તુળ ને સી માં છેદ છે। ત્યારબાદ સી ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યા વાળું ચાંપ દોર્યું, જે અર્ધવર્તુળ ને ડી બિંદુમાં છેદે છે। ત્યારબાદ આપણે ડી અને સી બંનેને વારા ફરતી કેન્દ્ર લઈ અને ચાંપ દોર્યા। બંને ચાંપ જ્યાં છેદે એમાંથી પસાર થતું કિરણ ઓ ઈ રચ્યું। ત્યારબાદ ઈ અને સી આ બંને જેટલી ત્રિજ્યા લઈ બંને ચાંપ છેદે એમાંથી પસાર થતું કિરણ આપણે ઓ ઈ રચ્યું, જે અર્ધવર્તુળને ઈ બિંદુમાં છેદ છે। ઈસી જેટલી ત્રિજ્યા લેવાની, એટલે કે આટલી ત્રિજ્યા લઈ અને આપણે ઈ અને સી ને વારા ફરતી કેન્દ્ર લઈ ચાંપ રચ્યું, તેના છેદ બિંદુને આપણે એફ નામ આપ્યું અને એફ માંથી પસાર થતું કિરણ ઓ એફ રચ્યું આપણે। આમ ખૂણો એફ ઓ એ બરાબર 75 અંશ થશે મિત્રો। હવે આગળની રચના જોઈશું। ચાલો દોસ્તો, હવે આપણે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 4 નો બીજો દાખલો 105 અંશના ખૂણાની રચના દોરીશું। તમને લોકોને 90 અંશનો ખૂણો રચતા આવડે, 120 અંશનો ખૂણો રચતા આવડે, એટલે બીજા બધા ખૂણા તમને આવડી જશે। અહીંયા આપણે 105 અંશનો ખૂણો દોસ્તો રચવો છે। તો સૌથી પ્રથમ આપણે 90 અંશનો ખૂણો કઈ રીતે રચવો એ આપણે જોઈશું। તો 90 અંશનો ખૂણો રચવા માટે સૌ પ્રથમ આપણે કિરણની રચના કરીશું મિત્રો। એક કિરણ રચીશું, આપણે કિરણ ઓ એ ની રચના કરી, કિરણ ઓ એ। હવે આગળની રચનાની જેમ જ ઓ ને કેન્દ્ર બનાવી અને અનુકૂળ ત્રિજ્યા વાળું એક અર્ધવર્તુળ રચીશું મિત્રો। ઓ ને કેન્દ્ર બનાવી અનુકૂળ ત્રિજ્યા વાળું એક અર્ધવર્તુળ આપણે રચી દઈશું। જો બરોબર ધ્યાન રાખજો, પરિકરને તમારે ઓ ઉપર મૂકવાનું છે અને એક અર્ધવર્તુળની રચના કરવાની છે। હવે આ જે અર્ધવર્તુળ તમે દોર્યું છે એ અર્ધવર્તુળ આ કિરણ ઓ એ ને જ્યાં છેદે ત્યાં આપણે બી નામ આપીશું મિત્રો। વર્તુળ દોર્યા પછી પરિકર જે છે એની ત્રિજ્યા બદલવાની નથી, હવે આપણે શું કરવાનું મિત્રો, તો બી ને કેન્દ્ર બનાવવાનું અને બી ને કેન્દ્ર બનાવી એ જ ત્રિજ્યા વાળું એક ચાંપ દોરીશું। જો મિત્રો આ રીતે,
बी ने केंद्र बनायू अने एज त्रिज्या वालू अपने एक चाप दोर्यू जे आगळना चाप ने एटले के अर्ध वर्तुळ ने छेदे त्यां आपणे अहींया सी नाम आपीशुं मित्रो आ चाप आगळ सेम प्रोसेस एज त्रिज्या वालू परंतु हवे परिकर ने आपणे सी ऊपर मूकवानुं छे सी ऊपर मूकी अने बीजुं एक चाप मारीशुं अहींया जे चाप अर्धवर्तुळ ने छेद छे त्यां आपणे डी नाम आपीशुं मित्रों हवे शुं करवानुं मित्रों तमने बधाने ख्याल छे 90 अंशनो खूणो रचवा माटे आ 120 अंशनो थयो डी सुधीनो खूणो 120 अंशनो थशे हवे आपणे सी अने डी बन्नेने वाराफरती केन्द्र बनावानुं सी ऊपर परिकर ने मूको मित्रों सी ऊपर परिकर मूक्या पछी एक चाप दोरो त्यार पछी डी ने केंद्र बनावी एक चाप दोरो अने आम अहींया आपणे सीडी जे चाप छे एनो द्विभाजक दोरी दीधो आ बन्ने चाप ज्यां छेदे एमांथी पसार थती एक तूटक रेखानी आपणे रचना करीशुं मित्रो तो आ रीते आपणो 90 अंशनो खूणो रचाशे अहींया एक किरण दोरीशुं अर्ध वर્તુળને જ્યાં છેદે છે ત્યાં આપણે સમજો પી નામ આપી દઈએ હવે આ 90 અંશનો ખૂણો આપણે રચવાનો છે 105 અંશનો ખૂણો રચવાનો છે આ 30 આ 30 તો અહીંયા પી થી ડી નું માપ જે છે 90 અંશ થઈ જશે હવે ડી પી જે છે એ 30 અંશ છે એ 30 અંશના આપણે અડધા એટલે કે જે પી ડીપી ચાપ છે એનો દ્વિભાજક રચીશું એટલે આપણને 15 મળશે તો ડીપી નો દ્વિભાજક કેવી રીતે રચવાનો તો દોસ્તો બરોબર ધ્યાન આપજો તમારે તમારા પરિકરને ડી થી પી જેટલું પહોળું કરી દેવાનું છે ડી થી પી જેટલું પરિકર તમારે પહોળું કરવાનું છે ઓકે હવે ડી થી પી જેટલું પરિકર પહોળું કર્યા પછી ડી ને અને પી ને વારાફરતી કેન્દ્ર બનાવવાનું પ્રથમ આપણે ડી ને કેન્દ્ર બનાવી એક ચાપ મારીશું ત્યાર પછી પી ને કેન્દ્ર બનાવીને એક ચાપ મારીશું એટલે અહીંયા બંને ચાપ જ્યાં છેદશે ત્યાં આપણે દોરીશું એક કિરણ આ કિરણની રચના કરી બંને ચાપ છેદે ત્યાં આપણે ક્યુ નામ આપી દઈએ દોસ્તો પી થી બી 90 અને અહીંયા આટલો ભાગ જે છે એ 15 નો થશે તો 90 પ્લસ 15 એટલે 105 આમ ખૂણો ક્યુ ઓ એ 105 અંશનો ખૂણો તૈયાર થશે હવે આપણે મિત્રો હવે આપણે આ રચનાના મુદ્દા તરફ જઈશું તો રચનાના મુદ્દા તરફ જઈએ મિત્રો તો પહેલો મુદ્દો છે સૌ પ્રથમ કિરણ ઓ એ રચો જે આપણે રચ્યું ओ ने केंद्र ने अनुकूल त्रिज्या वालू चाप दोर्यो जे किरण ओ ए ने बी बिंदु मा छेदे बी ने केंद्र ने तेज त्रिज्या वालू चाप दोर्यो जे अर्ध वर्तुळ ने सी बिंदु नी अंदर छेदे त्यार बाद सी ने केंद्र ने तेज त्रिज्या वालू चाप दोर्यो जे अर्ध वर्तुळ ने डी बिंदु मा छेदे छे त्यार बाद सी अने डी આ બંને ને વારા ફરતી કેન્દ્ર લઈ અને ચાપ દોર્યા બંને ચાપ જ્યાં છેદે એમાંથી પસાર થતું કિરણ ઓપી આપણે દોર્યું અને અહીંયા જે પીળી ચાપ બન્યું એનો દ્વિભાજક રચ્યો કિરણ ઓક્યુ આમ ખૂણો ક્યુ ઓ એ 105 અંશનો ખૂણો થશે હવે દોસ્તો આગળના વિડીયોની અંદર આપણે નવી રચના તરફ જઈશું